ડબો એડિશનલ સેશન જજની કોર્ટમાં આજ રોજ 307 ના આરોપીને 5 વર્ષની સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના 5 ઓગસ્ટ 2018 રોજ ડભોઈના નવાપુરા વિસ્તાર નજીક આવેલ જમાતખાના પાસે ઘટી હતી, જેમાં આરોપી આમિરભાઈ વલીભાઈ મંસૂરી એ જ વિસ્તારમાં રહેતા તરબેજ સલીમભાઈ ઘાંચી સાથે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ બિચકતા છૂટતા હાથની મારામારીઓ થઈ હતી, જેમાં આરોપી આમિર મંસૂરીએ તરબેજ ઘાંચીને હૃદય અને પેટના ભાગે માર મારી ભયંકર ઇજાઓ પહોંચાડતા ડભોઈ પોલીસ મથકમાં 307 કલમ મુજબનો ગુનો નોંધાયો હતો, જે અંતર્ગત આજ રોજ આ ગુનો ડભોઈ એડિશનલ સેશન જજ HG વાઘેલાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ અને સામેના પક્ષના વકીલની દલીલો સાંભળી એડિશનલ સેશન જજ HG વાઘેલાએ બંને પક્ષોની દલીલ સાંભળી આરોપી અમીર મંસૂરી સામે ચુકાદો આપતા જણાવ્યું, જેમાં 307 કલમ મુજબ 5 વર્ષની સજા અને 15,000 રોકડાનો દંડ સાથે 326 ગુના મુજબ 3 વર્ષની સજા અને 5,000 રોકડનો દંડની સજા ફરમાવી, અને જો આરોપી રોકડ રકમ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા સાથોસાથ દંડના રકમમાંથી 15,000 રૂપિયા ઇજાગ્રસ્ત અને ચૂકવવાનો હુકમ ફરમાયો હતો. જજ દ્વારા આ સજા ફટકારતા સમાજમાં એક સીધો દાખલો પણ સામાન્ય મારામારીનો ન થાય તે માટેનો બેસાડ્યો અને તેની સાથે જ સજા સાંભળતા જ કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો. જે બારોટ ZSTV ડભોઈ. આજરોજ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી HG વાઘેલા નાઓએ ડભોઈ મુકામીના નવાપુરા નજીકના જમાતખાના પાસે બનેલ બનાવમાં સંડોવાયેલ આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મંસૂરી નાઓએ ઈજા પામનાર તબરેજભાઈ સલીમભાઈ ઘાંચી નાઓને તેઓના હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઈજા કરી ગુનો કર્યા અંગેનો કેસ મહેરબાન ડભોઈના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને 307 ગુના સબબ 5 વર્ષની સજા તેમજ 15,000 દંડ ભરવાનો તેમજ 326 ગુનાના કામે 3 વર્ષની સજા તેમજ રૂપિયા 5,000 દંડ ભરવાનો તેમજ દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા ભોગવવાનો તેમજ ઈજા પામનારને દંડની રકમમાંથી રૂપિયા 15,000 ચૂકવવાનો આજરોજ હુકમ કરેલ છે.